ધોરણ છ વિજ્ઞાન પ્રકરણ આઠ પ્રકરણનું નામ છે શરીરનું હલનચલન। બિલકુલ શાંત થઈને બેસો તથા તમારા શરીરમાં થતી ગતિઓનો અનુભવ કરો। તમે સમયે સમયે તમારી પાપણના પલકારા મારતા હશો। શ્વાસ લેતી વખતે તમારા શરીરમાં થતા હલનચલનનું અવલોકન કરો। આપણા શરીરમાં સ્વયં અનેક હલનચલન થતા હોય છે। જ્યારે તમે તમારી નોટબુકમાં લખો છો ત્યારે તમારા શરીરનો કયો ભાગ હલનચલન કરે છે? જ્યારે તમે વળીને તમારા મિત્રને જુઓ છો ત્યારે શરીરનો કયો ભાગ હલનચલન કરે છે? ઉપરોક્ત બધા ઉદાહરણોમાં તમે ત્યાંના ત્યાં જ રહો છો છતાં પણ શરીરનો કોઈને કોઈ ભાગ હલનચલન કરે છે। તમે ઊભા થઈને એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ છો, તમે તમારા શિક્ષક પાસે જાઓ છો, ક્લાસ પછી તમે સ્કૂલના મેદાનમાં જાઓ છો અથવા સ્કૂલ પછી તમે ઘરે જાઓ છો, તો ત્યારે વાસ્તવમાં તમે ચાલીને દોડીને અથવા કૂદીને એક સ્થાનથી બીજા સ્થાને જાઓ છો। ચાલો તમારા મિત્રો શિક્ષકો તથા વડીલો સાથે ચર્ચા કરીને કોષ્ટક 8.1માં પૂર્તિ કરતા એ જોઈએ કે પ્રાણીઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી કેવી રીતે પ્રચલન કરે છે। કોષ્ટક 8.1 જોતા પહેલા બુઝો કંઈક કહી રહ્યો છે। બુઝો વનસ્પતિમાં હલનચલનને લઈને આશ્ચર્યચકિત છે। તે જાણે છે કે વનસ્પતિ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ નથી કરતી, પરંતુ શું તે કોઈ બીજા પ્રકારના હલનચલનને પ્રદર્શિત કરે છે? વિચારી જુઓ કે બુઝોના આ પ્રશ્નનો જવાબ શું હોઈ શકે। હવે આપણે કોષ્ટક 8.1 જોઈએ, એમાં પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે પ્રચલન કરે છે તેના વિશે જણાવવાનું છે। અલગ અલગ પ્રાણીઓ દર્શાવેલ છે, તેમના પ્રચલનમાં ઉપયોગ થવાવાળો ભાગ એટલે કે અંગ વિશે લખવાનું છે। જેમ ગાય ચાલે છે ત્યારે તેના પગનો ઉપયોગ કરે છે, તે જ રીતે સાપ પ્રચલન માટે સંપૂર્ણ શરીરનો ઉપયોગ કરે છે। અને ત્યારબાદ ત્રીજા કોલમમાં પ્રાણીઓ કેવી રીતે પ્રચલન કરે છે તેના વિશે લખવાનું છે। જેમ કે ગાય ચાલીને જાય, સાપ સરકીને આગળ વધે, તે જ રીતે બાકીના પ્રાણીઓ વિશે તમે તમારા નિરીક્ષણના આધારે કોષ્ટકમાં વિગતો લખો। ચાલવું, દોડવું, ઉડવું, છલાંગ મારવી, સરકવું તેમજ તરવું વગેરે પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કેટલીક રીતો છે। પ્રાણીઓમાં એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટેની રીતોમાં આટલી બધી વિવિધતા કેમ છે? શું કારણ છે કે અનેક પ્રાણીઓ ચાલે છે જ્યારે સાપ સરકે છે અને માછલીઓ તરે છે? હવે આપણે માનવ શરીર અને તેના હલનચલન વિશે વાત કરીએ। પ્રાણીઓમાં હલનચલન પર ધ્યાન આપતા અગાઉ ચાલો આપણા શરીરમાં કેટલાક હલનચલનને ધ્યાનપૂર્વક જોઈએ। શું તમને સ્કૂલમાં શારીરિક કસરત કરતી વખતે આનંદ આવે છે? સ્કૂલમાં કસરત કરતી વખતે તમારા હાથ અને પગ કેવા પ્રકારનું હલનચલન કરે છે? ચાલો આપણું શરીર જે હલનચલન કરવા માટે યોગ્ય છે તેમાંથી કેટલીક શારીરિક ગતિ હલનચલનને કરવાનો પ્રયાસ કરીએ। એક કાલ્પનિક વિકેટ પર કાલ્પનિક દડો ફેંકવાનો પ્રયત્ન કરો। તમે તમારો હાથ કેવી રીતે ફેરવો છો? શું તમે તમારા ખભાથી વર્તુળાકાર ગતિમાં ફેરવો છો? શું તમારો ખભો પણ હલનચલન કરે છે? પીઠ પર સૂઈ જાઓ તથા તમારા પગને જાંઘની આજુબાજુ ફેરવો। તે જ રીતે શરીરની બીજી હલનચલન પણ જુઓ। તમારી ભુજાને કોણીથી ઉપર નીચે કરો, તેવી જ રીતે પગને ઘૂંટણથી વાળો, તમારા હાથને તમારી પાર્શ્વ બાજુમાં સીધો ખેંચો, ભુજાને વાળીને આંગળીઓથી ખભાને અડવાનો પ્રયાસ કરો। તમે તમારા હાથનો કયો ભાગ વાળ્યો? હાથને સીધો ખેંચીને નીચેની તરફ નમાવો। શું તમે આવું કરી શકો છો? તમારા શરીરના વિવિધ ભાગોને હલનચલન કરાવવાનો પ્રયત્ન કરો અને તેના તારણો કોષ્ટક 8.2માં નોંધો। જુઓ અહીં કોષ્ટક 8.2 આપેલ છે, જેમાં આપણા શરીરના વિવિધ ભાગ દર્શાવેલ છે અને તે કેવા પ્રકારની હલનચલન કરે છે તેના વિશે તમારે લખવાનું છે। તે સંપૂર્ણ ફરે છે, અંશતઃ ફરે છે કે વળે છે, તે નમે છે, ઉપર ઉઠે છે કે ગતિ બિલકુલ થતી નથી, તેના વિશે હા કે નામાં જવાબ લખવાનો છે। શું કારણ છે કે આપણે શરીરના કેટલાક અંગોને સ્વતંત્ર સ્વરૂપે બધી દિશામાં ફેરવી શકીએ છીએ?
જ્યારે કેટલાક અંગોને એક જ દિશામાં ફેરવી શકીએ છીએ? આપણે આપણા શરીરના કેટલાક ભાગોને ફેરવવા માટે શા માટે અસમર્થ રહીએ છીએ? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે આપણે અલગ અલગ પ્રવૃત્તિ કરીએ. સૌ પ્રથમ પ્રવૃત્તિ એકમાં એક ફૂટપટ્ટીને તમારા હાથ પર આકૃતિ 8.1માં દર્શાવ્યા પ્રમાણેની સ્થિતિમાં રાખો, જેનાથી તમારી કોણી ફૂટપટ્ટીની મધ્યમાં રહે. તમારા મિત્રને ફૂટપટ્ટી તથા હાથને એકસાથે બાંધવાનું કહો. હવે તમારી કોણીને વાળવાનો પ્રયત્ન કરો. શું તમે તેને વાળી શકો છો? શું તમે ધ્યાન આપ્યું કે આપણે શરીરના વિભિન્ન ભાગોને એ સ્થાનેથી વાળી અથવા ફેરવી શકીએ છીએ જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે? ઉદાહરણ તરીકે કોણી, ખભો તથા ગરદન. શું તમે આવા અન્ય ભાગોના નામ જણાવી શકો છો? આ સ્થાનોને સાંધા એટલે કે જોઈન્ટ્સ કહે છે. શું આપણા શરીરમાં કોઈ સાંધા ન હોત તો તમારી દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનું હલનચલન એટલે કે ગતિ સંભવ થઈ શકે? વાસ્તવમાં આ સાંધાઓને કઈ કઈ વસ્તુઓ પરસ્પર બાંધે છે? તમારી આંગળી વડે તમારું માથું, ચહેરો, ગરદન, નાક, કાન, ખભાની પાછળ, હાથ પગ, આંગળી તેમજ પગની આંગળીઓ દબાવો. શું તમને એવો અનુભવ થયો કે તમારી આંગળી કોઈ કઠણ વસ્તુને દબાવી રહી છે? આ કઠણ સંરચનાઓ હાડકા છે. તમારા શરીરના અન્ય ભાગોમાં આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો. તમે જોશો કે આપણા શરીરમાં ઘણા બધા હાડકાઓ છે. જ્યારે હાડકાને વાળી નથી શકાતા તો આપણે કોણીને કઈ રીતે વાળી શકાય છે? હાથના ઉપરના ભાગથી લઈને કાંડા સુધી એક જ હાડકું નથી હોતું. વાસ્તવમાં અનેક હાડકાઓ કાંડા સુધીના ભાગમાં જોડાયેલા હોય છે. આવી જ રીતે આપણા શરીરના પ્રત્યેક ભાગમાં અનેક હાડકા આવેલા હોય છે. આપણે આપણા શરીરને એ જ બિંદુથી વાળી અથવા હલનચલન કરાવી શકીએ છીએ જ્યાં આ અસ્થિઓ એકબીજા સાથે જોડાય છે. વિભિન્ન હલનચલન અને પ્રવૃત્તિઓ કરવા માટે આપણા શરીરમાં અનેક પ્રકારના સાંધા આવેલ હોય છે, જે આપણે પછીના વિડીયોમાં જોઈશું.